એટલે અગવડો વેઠવા માટેની બાદશાહી સગવડ મુન્દ્રા બીએડ કોલેજના કોલેજ તાલીમાર્થીઓએ કાળો ડુંગર અને સફેદ રણનો શૈક્ષણિક પ્રવાસ કર્યો કાકા સાહેબ કાલલકરના મતે પ્રવાસ એટલે અગવડો વીઠવાની બાદશાહી સગવડ છતાંય પ્રવાસનો કાર્યક્રમ જો આયોજનબદ્ધ હોય તો મજા પડી જાય અને તેનો પ્રત્યક્ષ અનુભવ લેવા માટે તાજેતરમાં મુદ્રા બીએડ કોલેજના તાલીમારથીઓ માટે કાળા ડુંગર અને સફેદ રણના શૈક્ષણિક પ્રવાસનું પ્રિન્સિપાલ ડૉક્ટર એલમી ફફલના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓના સોનેરી જીવન ઘડતરમાં જે રીતે સમયપાલન શિસ્ત અને રમતગમતનું મહત્વ હોય છે એ જ રીતે દરેક વિદ્યાર્થી અને વ્યક્તિના જીવનમાં પ્રવાસનો શોખ શોક પણ એટલો જ મહત્વનો હોય છે પ્રવાસ દિલો દિમાગ અને આત્માને મજબૂત વિશાળ અને ઉદાર બનાવે છે સાહસ સહનશીલતા નિયમિતતા વ્યવહાર કુશળતા માનવતા જેવા ગુણ પ્રવાસ દ્વારા જ વિકસે છે પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન એ વિષય પર પ્રકાશ પાડતા ધૂમકેતુએ કહ્યું છે કે જે વ્યક્તિમાં શાળા કક્ષાએથી પ્રવાસ નું શોખ વિકસે છે તે વ્યક્તિનું વ્યક્તિત્વ સોળે કડાતું જાય છે અને જીવનના કોઈ પણ પહોંચી વળવામાં આ અનુભવ પરોક્ષ મદદરૂપ થઈ પડે છે પ્રવાસ થી મળતું જ્ઞાન પુસ્તક યા જ્ઞાન જેવું શુષ્ક અને નિરાશ હોતું નથી એ તો જીવંત અને અનુભવજન્ય હોય છે પ્રવાસ દ્વારા પ્રાપ્ત થતા વિવિધ રંગી અનુભવો થી મનુષ્યને જે પાયા ની કેળવણી મળે છે તે વર્ષોના શૈક્ષણિક અભ્યાસથી પણ મળતા નથી મુન્દ્રા બીએડ કોલેજના ભાવી શિક્ષકોને ભાવિ પ્રવાસ નો પ્રત્યક્ષ અનુભવ મળે તે હેતુથી કોલેજના પ્રોફેસર કમળાબેન કામોલ ડોક્ટર દીપક પંડ્યા અને હિતેશભાઈ કકથરાના દોરવણી હેઠળ તાલીમાર્થીઓ કચ્છના મુગટ એવા સૌથી ઊંચા કાડા ડુંગરની મુલાકાત લઈ કચ્છના કૈલાસ કહેવાતા પર્વતની ટોચ પર શિયાળોના નિહાળ્યો હતો ત્યારબાદ દર વર્ષે દેશ વિદેશ લાખો પ્રવાસીઓ જ્યાં ધરતી પર ચાંદની સપાટીનો અહેસાસ કરાવે છે એવા સફેદ રણની મુલાકાત લઈ ધન્યતા અનુભવી હતી અને ભવિષ્યમાં શિક્ષક બન્યા બાદ આજ પરંપરાને આગળ ધપાવવાનો સંકલ્પ લીધો હતો